નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચિત્રમાં કલર પૂરીશું તો આગળ આપણે જોઈએ કયા ચિત્રમાં કલર પૂર્યો હતો સાદડીના ચિત્રમાં સાદડી એટલે ચટાઈ પથરવાની આવે ને એમાં આપણે કલર પૂર્યો હતો હવે આજે આપણે કાપડની થેલી આપી છે એની અંદર કલર પૂરવાના છે તો પહેલા હું તમને થેલી દોરતા શીખવીશ અને પછી અંદર કલરો પૂરીશું આપણે તો પહેલા કઈ રીતે દોરવાની પહેલું લંબચોરસ જેવું કરી દેવાનું મેં તમને શીખવાડ્યું હતું ને ચોરસ લંબચોરસ તો આ રીતે પહેલું આપણે લંબચોરસ જેવું બનાવી દઈશું હવે શું કરીશું નીચે આ રીતે લીટી કરી દેવાની છે હવે અહીંયા પકડવાનું જે હોય એન્ડલ જેવું તેલીને હોય ને એ બનાવી દઈશું શું બની ગયું થેલી તો આ રીતે તમારે ચોરસ બનાવી અને બે લીટીઓ કરી અને ઉપર પણ ચોરસ બનાવવાનું છે તો આ રીતે આપણે લંબ ચોરસમાંથી થેલી બનાવી હવે આની અંદર કલરો પૂરવાના છે તો પહેલો કયો કલર આપેલો છે પકડવાનું હોય ત્યાં પીળો તો અહીંયા આપણે પીળો કલર પહેલા પૂરી દઈશું તો અહીંયા આપણે પીળો કલર છે તેથી પીળો કલર પૂર્યો હવે અહીંયા પણ પીળો કલર જ પૂરવાનો છે તો અહીંયા પણ પીળો અહીંયા પણ પીળો હવે કયો કલર છે અહીંયા લાલ તો આપણે ત્યાં લાલ કલર પૂરીશું બહાર જવા દેવાનો નથી ધીરે ધીરે સરસ મજાનો પૂરજો કલર હવે એ જ રીતે અહીંયા પણ લાલ પૂરવાનો છે Thank you.
હવે આપણે શું કરીશું આ જે બોર્ડર છે એને હું સરખી કરું તમારે નથી કરવાની તમારે તો બુકમાં દોરેલું છે તેથી કરવાની નથી પરંતુ હું બોર્ડ ઉપર ચોકથી કરું છું એટલે કરી દઈશ જેથી આ બધું અલગ દેખાઈ આવે તમારે ઘરે સરસ મજાના કલરો પૂરવાના છે થેલીના ચિત્રમાં અહીંયા પીળો અહીંયા લાલ અહીંયા પીળો અને અહીંયા લાલ જેવી બોર્ડ ઉપર શીખવ્યું અને આ રીતે મેં દોરાવી છે લંબચોરસ ફરી અને એ રીતે તમારે ઘરે દોરવાનો પ્રયત્ન કરવાનો છે હવે આગળ કયો આવે છે ટોપી તો આપણે આગળના વિડીયોમાં શીખીશું ત્યાં સુધી આવજો